निर्णय करवामां आव्यो छे के राज्यना कुल 27 शहेरोमां रात्रि कर्फ्यू लागू करी देवामां आव्यो छे। जो के 8 महानगरोमां रात्रि कर्फ्यू तो हतो ज, परंतु हवे नमस्कार खबरचे.com परथी हूँ छु अमित। आ वीडियो में बात करवानो छू कोरोनाना प्रकोप बाबते। राज्य में कोरोनाना पॉजिटिव केसों वधे छे, जो के लोको पण कोरोनानी गाइडलाइननुं पालन नथी करता। आ एटला माटे केवुं पड़े छे के आपणे ज्यारे मार्केटमां के कोईपण जगह निकळीए होय ने त्यारे घणा लोको एवा होय छे के जे मास्क नथी पहेरता। आ उपरांत छींक खाय छे तो तेओ मोढ़ा पर रूमाल नथी ढाँकता। उधरस खाय छे तो आड़े हाथ अथवा तो कोई कपड़ुं नथी राखता। અને આ વ્યક્તિ જો ભૂલે ચૂકે સંક્રમિત હોય તો તેને ખાધેલી છીંક અથવા તો ઉધરસના કારણે અન્ય લોકો કોરોના સંક્રમિત થઈ શકે છે। કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે। ઓમિક્રોનના કારણે પોઝિટિવ કેસો વધી રહ્યા છે તેવો તજજ્ઞો કહી રહ્યા છે। ડોક્ટરોનું પણ આવું જ માનવું છે કે હાલ જે કેસો આવે છે તેમાં મોટાભાગે ઉધરસ, તાવ અને શરદી જેવા જ લક્ષણો જોવા મળે છે। આ લક્ષણો સામાન્ય છે, નોર્મલ 2-3 દિવસની સારવાર બાદ વ્યક્તિ સ્વસ્થ થઈ જાય છે। કોરોનાના કેસ એટલા બધા વધ્યા છે કે હવે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે। 24,000 કેસ માત્ર 24 કલાકમાં નોંધાઈ રહ્યા છે। આ આંકડો ખૂબ જ મોટો કહી શકાય, કારણ કે નવા વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરી મહિનાની શરૂઆતથી માં 1,000 જેટલા એક્ટિવ કેસ હતા, એટલે કે 1 જાન્યુઆરીએ 1,000 કરતાં પણ ઓછા એક્ટિવ કેસો હતા, પરંતુ ધીમે ધીમે આ સંખ્યા વધતી ગઈ અને હાલ 1,00,000 કરતાં પણ વધારે એક્ટિવ કેસો રાજ્યમાં છે અને પ્રતિદિન 20,000 કરતાં વધારે સરેરાશ કેસ નોંધાઈ રહ્યા છે। તો મૃત્યુ આંક પણ ધીમે ધીમે હવે વધી રહ્યો છે, એટલે કે કોરોનાની ગંભીર સ્થિતિ તરફ જતા હોય તેવું ચિત્ર ધીમે ધીમે દેખાઈ રહ્યું છે। જો કે હાલ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ તો નથી કરવા પડતા, એટલે કે મોટાભાગના દર્દીઓ તેમના ઘરે જ સારવાર લઈ સ્વસ્થ થઈ જાય છે, પરંતુ હોસ્પિટલાઇઝેશન જે દર્દીઓ થાય છે તેનો રેશિયો પણ ધીમે ધીમે વધી રહ્યો છે। એટલે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન પર એક કોર કમિટીની બેઠક મળી હતી અને તેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યના કુલ 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે। જો કે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ તો હતો જ, પરંતુ હવે તેમાં 17 શહેરોનો વધારો થયો છે અને જે શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે તેની વિગત જો હું વાત કરું તો 8 મહાનગરોમાં સુરત, રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગરનો સમાવેશ થાય છે। આ ઉપરાંત અન્ય જે 17 નગરોનો સમાવેશ થયો છે તેમાં સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપુર, નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે। એટલે કે હવે આ તમામ શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ છે। રાત્રે 10 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે। કામ વગર લોકોએ ઘરની બહાર નથી નીકળવાનું તેવું સરકાર કહે છે, પરંતુ બીજી તરફ આ ગાઈડલાઈન જે સરકાર બહાર પાડે છે ને તેના પાલન કરાવવાને લઈને પણ સવાલ ઊભા થાય છે। કારણ કે રાત્રિ કર્ફ્યુમાં આજે ઘણા શહેરોમાં બેફામ રીતે લોકો ફરતા જોવા મળી રહ્યા છે। રાત્રે 11 વાગ્યા કે 12 વાગ્યા પછી પણ કેટલાક શહેરોમાં લોકોની અવર જવર એમની એમ જ હોય ને તેવું લાગે છે। એટલે કે પોલીસનું પેટ્રોલિંગ હશે, પોલીસ કાર્યવાહી કરતી હશે, પરંતુ હજુ આ કાર્યવાહી કડક કરવાની જરૂર છે, કારણ કે કેસ સતત વધે છે। તો બીજી તરફ મોલ, મલ્ટીપ્લેક્સ કે પછી કોઈ પણ જગ્યાએ જઈએ અને જોવામાં આવે ને તો મોટા ભાગે લોકો માસ્ક પહેરતા નથી। ભાઈ, 2 વેક્સિન લઈ લીધી એટલે આપણે બેફિકર કોરોના નથી થવાનો, લોકોની આ માનસિકતા બદલવી પડશે। કારણ કે 2 વેક્સિન લીધી હોવા છતાં પણ લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને હાલ જે પોઝિટિવ કેસો સામે આવે છે તેમાંથી મોટાભાગના લોકોએ 2 વેક્સિન લીધી છે। જો કે અમુક તો એવા કેસ છે કે વેક્સિનનો બુસ્ટર ડોઝ એટલે કે ત્રીજો ડોઝ લીધા પછી પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હોય, એટલે કે વેક્સિન તો લોકોનું રક્ષણ કરે જ છે, કોરોનાની ગંભીર અસર થતાં બચાવે જ છે, પરંતુ સાથે લોકોએ પણ તકેદારી રાખવી પડશે। રાજ્યમાં લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે, કેટલીક જગ્યાઓ પર 150 કરતાં વધારે લોકો એકઠા થાય છે, તો ક્યાંક નેતાઓના સંબંધીઓ જ હજારો લોકોની ભીડ એકઠી કરે છે। ત્યારે આવા લોકોએ પણ સમજવું જોશે કે પોતાના જીવનું જોખમ તેમને તો ન પડ્યું હોય તો બીજાના લોકોના જીવને જોખમમાં ન મૂકવા જોઈએ અને લગ્નની અંદર કે પછી સામાજિક કાર્યક્રમોમાં, રાજકીય કાર્યક્રમોમાં, ધાર્મિક કાર્યક્રમોમાં કે પછી અન્ય કોઈ પણ પ્રસંગમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ અને અન્ય લોકોને પણ કરાવવું જોઈએ। કારણ કે કોરોનાની બીજી લહેરમાં જે
બિહામણા દ્રશ્યો જોયા તેવા દ્રશ્યોનું ફરી નિર્માણ ન થાય તે માટે લોકોએ પોતે તકેદારી રાખવી પડશે. સરકાર નિયમ બનાવી દેશે, ગાઈડલાઈનનું પાલન કરવા પોલીસને આદેશ આપી દેશે, માસ્ક ન પહેર્યું તો દંડ પણ લઈ શકે લઈ લેશે. પરંતુ જે લોકોએ કોરોનામાં સ્વજનો ગુમાવ્યા છે ને, એમને ખબર છે કે આ કોરોના કેટલો ગંભીર છે અને તેને કેટલો ગંભીરતાથી લેવાની જરૂર છે. એટલે ફરીથી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરો, માસ્ક પહેરો, સામાજિક અંતરનું પાલન કરો અને સ્વસ્થ રહો. ચાલો ત્યારે આવા જ વિડીયો સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.